નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. હું છું આકાશ સુતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 13 અને એનો લેક્ચર નંબર 6 આ લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે. આગળના લેક્ચર્સોની અંદર આપણે જોયું છે કે રોગના કેટલા પ્રકાર છે, કેટલા કેટલા પ્રકારના રોગો હોય છે, સંસર્ગજન્ય રોગો, બિનસંસર્ગજન્ય રોગો, રોગો થવાના કારણો શું છે, રોગ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ એના દ્વારા થાય છે તો એના નામ પણ આપણે જોયેલા છે. તો આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરવી છે ઉપચારના સિદ્ધાંતો વિશે. ઉપચારના સિદ્ધાંતો, હવે દોસ્તો બહુ સામાન્ય વાત છે કે જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે આપણા ઘરના આપણા વડીલો, મમ્મી પપ્પા આપણને એક સલાહ આપતા હોય છે કે ભાઈ તું અત્યારે આરામ કર. તો શું આરામ થવાથી ફાયદો થઈ જાય છે? ના, આરામ થવાથી શું થાય છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે જે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ કરે છે. જ્યારે આપણને રોગ થયો હોય આ રોગ દરમિયાન આપણે સામાન્ય રીતે આરામ કરવાનું પસંદ કરીએ છીએ. શું આરામ કરવાથી રોગ મટી જાય છે? ના, મટતો નથી. આરામ કરવાથી સ્વસ્થ થવામાં મદદ મળે છે. હવે કેમ સ્વસ્થ થવામાં મદદ મળે છે? તો એનું રીઝન છે કારણ કે ઉર્જાનું સંરક્ષણ થાય છે. તમારા શરીરમાં વધારે એનર્જી બચશે અને એ ઉર્જા તમને સ્વસ્થ થવામાં મદદરૂપ કરશે. એટલે મોટે ભાગે આપણે જ્યારે બીમાર હોઈએ છીએ, માંદા હોઈએ છીએ ત્યારે આપણે આરામ કરવાનું પસંદ કરીએ છીએ. એના પછી વાત કરું, કોઈ પણ રોગ થયો હોય ને તો એ રોગ આપણને ખબર જ છે, સંસર્ગજન્ય રોગની વાત કરીએ તો સંસર્ગજન્ય રોગ કાં બેક્ટેરિયા, કાં વાયરસ, કાં ફૂગ દ્વારા થાય છે. તો રોગને મટાડવા માટે થઈને આપણી પાસે બે રસ્તાઓ અવેલેબલ છે કે એ રોગના કારણોનો નાશ કરવો અને એ રોગની અસરને નાબૂદ કરવી. સમજાવું, બે રીતે આપણે કોઈ પણ રોગને મટાડી શકીએ છીએ. રોગને અટકાવવા તો એમાં પહેલું છે રોગની અસર ઓછી કરવી. અને બીજું છે રોગના કારણોનો નાશ કરવો. ચલો એક આપણે સંસર્ગજન્ય રોગ લઈ અને એના ઉદાહરણ દ્વારા સમજીએ. શરદી. હવે શરદી શેના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા. અને શરદીના કારણે આપણા શરીરની અંદર એ શરદીની અસર શું થાય છે? તો માથાનો દુખાવો, તાવ, શ્વાસ લેવામાં તકલીફ. શરદીના કારણે એ શરદીની અસર આપણા શરીરમાં માથાના દુખાવો છે, તાવ છે, શ્વાસ લેવામાં તકલીફ છે, આવા સ્વરૂપે દેખાય છે. હવે શરદી થઈ છે શેના દ્વારા? વાયરસ દ્વારા. તો ઘણી વખત આપણે આ જે રોગની અસર છે એ રોગની અસર નાબૂદ શેના દ્વારા કરી શકીએ? તો માથાનો દુખાવો છે, તાવ છે, શ્વાસ લેવામાં તકલીફ છે. તો સામાન્ય રીતે આપણે જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો મોઢા નાકમાં આપણે વિક્સ લગાવીએ છીએ, બરાબર છે. તાવ વધારે આવતો હોય તો તાવની આપણે પેરાસિટામોલ જેવી દવા લઈએ છીએ, બરાબર છે. માથાનો દુખાવો થતો હોય તો માથાના દુખાવાની પણ આપણે દવા લઈએ છીએ, આરામ કરવાનું પસંદ કરીએ છીએ. એટલે રોગની અસર આપણે દવા દ્વારા રોગની અસર ઓછી કરી શકાય.
હવે તમે તાવ મટવાની દવા લેશો, બરાબર છે, તાવને ઓછો કરવાની દવા લેશો, એટલે શું શરદી મટી જશે? ના, કેમ કે શરદી તો વાયરસ દ્વારા થઈ છે. હા, તમે જે રોગની અસર છે એના ઉપર કાબૂ મેળવી શકશો દવા લેવાથી, પણ રોગનું જે કારણ છે કે જે વાયરસ દ્વારા થયેલું છે એને તમે તમારા શરીરથી દૂર કરી શકવાના નથી. તમારે રોગનું કારણ દૂર કરવું હોય તો તમારે એન્ટીવાયરલ દવા લેવી પડે. તો વાયરસનો જ્યારે તમારા શરીરમાંથી ખાતમો બોલાવવો હોય, મતલબ કે વાયરસનો તમારા શરીરમાંથી નાશ કરવો છે, તો સિમ્પલ વસ્તુ છે કે તમારે એન્ટીવાયરલ, એટલે વાયરસ સામે રક્ષણ આપે એવી એટલે જ તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો, શરદી થઈ હોય એવું ડૉક્ટરને જણાવો છો, ત્યારે ડૉક્ટર માત્ર એક જ દવા નથી આપતા, એ તમને બે કે ત્રણ દવાઓ વધારે પડતી આપે છે, બરાબર છે. એનું રીઝન છે કે અમુક દવાઓ માથાનો દુખાવો, તાવ, શ્વાસ લેવામાં તકલીફ એના ઉપર રિલીફ આપતી હોય, તમને આરામ આપતી હોય, અને તમારા શરીરની અંદર જે વાયરસ હોય, જે બેક્ટેરિયા હોય, જે ફૂગ હોય એનો નાશ કરતી હોય. એટલે બંને પ્રકારોની તમે દવા લેશો એટલે કોઈ પણ તમને રોગ થયો હોય એ રોગ ઉપર તમે રક્ષણ મેળવી શકશો. ચલો, હવે આપણને ખબર છે કે સંસર્ગજન્ય રોગ થવાના કારણો તો એ કારણોમાં આવે છે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ વગેરે. એમાંથી મોસ્ટ કોમન હોય તો એ છે બેક્ટેરિયા અને વાયરસ. તો થોડું આપણે બેક્ટેરિયા વિશે જાણીએ. બેક્ટેરિયા જ્યારે શરીરમાં દાખલ થાય છે તેનું ગુણન અથવા સંખ્યામાં વધારો ઝડપથી થાય છે. હવે તે સજીવ શરીરનો કોષ છે, સજીવ શરીરના કોષ પાસે એવી એક એવી ક્ષમતા રહેલી છે કે એ એક પ્રક્રિયા કરશે જે બેક્ટેરિયાની પ્રક્રિયા કરતાં તદ્દન કેવી હોય, વિરુદ્ધ પ્રકારની હોય. આપણા શરીરના એક એવા કોષો છે જે કોઈને કોઈ રીતે આવા બહારથી જે બેક્ટેરિયા, રોગના બેક્ટેરિયા દાખલ થાય છે એની સામે રક્ષણ મેળવવા માટે કોઈ એવી ક્રિયા કરે છે, અને એ ક્રિયા કેવી હશે, બેક્ટેરિયા દ્વારા જે ક્રિયા થતી હોય ને એ ક્રિયાથી વિરુદ્ધ પ્રકારની હશે. સજીવ શરીરના કોષો એક જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે છે જે બેક્ટેરિયાની ક્રિયાથી તદ્દન વિરુદ્ધ હશે. આ ગોડ ગિફ્ટેડ છે. ભગવાને આપણને આપણા સજીવ શરીરના જે કોષો છે એ કોષોને જ એક એવી સ્ટ્રેન્થ આપેલી છે કે એક એવી પ્રક્રિયા કરી શકે જે બેક્ટેરિયા સામે શું આપે, શરીરના દરેક કોષોને રક્ષણ આપે. પણ ઘણા વખત જે બેક્ટેરિયાનું ગુણન છે ને ખૂબ જ ઝડપી હોય છે, એટલે એની સંખ્યા એટલી બધી વધી ગઈ હોય છે તમારા શરીરમાં કે જે કુદરતી આ જે કોષો છે ને એ કોષો બેક્ટેરિયા સામે પહોંચી વળતા નથી. એટલે તમે શું કરો છો, અમુક પરિસ્થિતિમાં બેક્ટેરિયાનો સજીવ શરીરમાંથી નાશ કરવા માટે
एंटीबेक्टेरियल दवा, एंटी बैक्टेरियल दवा अथवा औषध उपयोग में लेवाय छे। હવે જે આ એન્ટીબેક્ટેરિયલ ઔષધ છે એ સજીવ શરીરમાં એવી રીતે કામ કરશે કે આપણા મુખ્ય કોષો હોય છે એ કોષો નુકસાન નહીં પામે, માત્ર ને માત્ર સજીવ શરીરમાં દાખલ થયેલા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને જ નુકસાન પહોંચાડશે। હવે જો આ એન્ટીબેક્ટેરિયલ દવા એટલે એક પ્રકારનું રસાયણ થયું, એક પ્રકારનું કેમિકલ થયું, એ તમે લો છો તો તમારા શરીરને પણ ઘણી બધી હાનિ પહોંચી શકે છે, પણ વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કરી અને ડેવલપ એવું કરેલું હોય છે કે માત્ર બેક્ટેરિયા ઉપર જ હુમલો કરે, તમારા સજીવ શરીરના કોષને કોઈ નુકસાન પહોંચાડતું નથી। તો આપણે લખી શકીએ એન્ટીબેક્ટેરિયલ ઔષધ માત્ર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે, વૃદ્ધિ અટકાવે અથવા નાશ કરે। સજીવ શરીરના કોષને કોષની જૈવ રાસાયણિક ક્રિયાવિધિમાં અસર પહોંચાડતી નથી। ખૂબ સરસ। હવે તમે જો બેક્ટેરિયા જ્યારે શરીરમાં દાખલ થાય ત્યારે તેનું ગુણન કેવું થાય છે, ઝડપી થાય છે। હવે આવી સ્થિતિમાં સજીવ શરીરના જે કોષો છે એ કેવી પ્રક્રિયા કરે કે જે બેક્ટેરિયા સામે સજીવ શરીરના કોષને શું આપે, રક્ષણ આપે। કોષ એવી જ પ્રક્રિયા કરશે કે બેક્ટેરિયા દ્વારા એને રક્ષણ મળી રહે, પણ ઘણી વખત બેક્ટેરિયાનું પ્રમાણ એટલું વધારે હોય છે એટલે તમારે શું કરવું પડે છે, એન્ટીબેક્ટેરિયલ દવાનો ઉપયોગ કરવો પડે છે। એન્ટીબેક્ટેરિયલ દવા શું છે, જે માત્ર ને માત્ર બેક્ટેરિયા ઉપર જ કામ કરે, બેક્ટેરિયાનો જ નાશ કરશે, પણ આપણા સજીવ શરીરની જે કોષની જે રાસાયણિક ક્રિયાઓ છે, મતલબ કે જે રૂટીન ક્રિયા છે, એને કોઈ જ પ્રકારે અસર પહોંચાડશે નહીં। મતલબ કે તમારા શરીરને એન્ટીબેક્ટેરિયલ દવા લેવાથી કોઈ હાનિ નહીં થાય, આ આપણને એ સમજાવે છે। હવે ઘણા એવા રોગો છે જે વાયરસ દ્વારા થાય છે, એઝ ફોર એક્ઝામ્પલ અત્યારે લેટેસ્ટ કોરોના વાયરસ, બરાબર છે? તો વાયરસનું કદ ખૂબ નાનું છે, અથવા વાયરસ સામે જે રક્ષણ મેળવી આપે આપણને એ એન્ટીવાયરલ ડ્રગ, વાયરસ સામે આપણા શરીરને રક્ષણ આપે એ કઈ દવા છે, એન્ટીવાયરલ। હવે આજે એન્ટીવાયરલ દવા બનાવવી મુશ્કેલ છે, એનું રીઝન છે, એન્ટીવાયરલ દવા બનાવવી મુશ્કેલ છે કેમ? તો પહેલું, વાયરસનું નાનું કદ, વાયરસનું નાનું કદ। આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કરતાં પણ વાયરસ કેવા હોય છે, ખૂબ જ સૂક્ષ્મ હોય છે। બીજું રીઝન છે છોકરાઓ કે વાયરસ જીવન ક્રિયા માટે સજીવ શરીરના યાંત્રિકી નો ઉપયોગ કરે છે, એન્ટીવાયરલ દવા બનાવવી મુશ્કેલ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, કેમ? કારણ કે વાયરસ છે એ ખૂબ જ નાનો છે, તો આ ખૂબ નાનો
છે તો એનો અભ્યાસ કરવો પણ ઘણો બધો મુશ્કેલ બને છે. બીજું કે વાયરસ સજીવ શરીરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે થઈને સજીવ શરીરનો જ ઉપયોગ કરે છે. એઝ ફોર એક્ઝામ્પલ, આજ મારા શરીરની અંદર વાયરસ દાખલ થયો છે તો એ વાયરસ પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે મારા જ સજીવ શરીરના કોષોનો અથવા યાંત્રિકીનો ઉપયોગ કરે છે. તો સિમ્પલ વસ્તુ છે. હવે જો તમે કોઈ એન્ટીવાયરલ દવા લેશો તો એ દવા વાયરસ ઉપર અસર કરશે. વાયરસ કોના આધારિત છે? સજીવ શરીરના કોષ ઉપર આધાર રાખે છે, તો સજીવ શરીરનો કોષ પણ અસર પામશે. ફરી વખત સમજાવું, વાયરસ છે એ સજીવ શરીરના યાંત્રિકીનો ઉપયોગ કરે અને તમે જો વાયરસની દવા લો છો એન્ટીવાયરલ દવા, તો એ દવા સીધે સીધી કોને અસર કરશે? સજીવ શરીરના કોષને, કેમ કે કોષની સાથે કોણ સંકળાયેલો છે? વાયરસ સંકળાયેલો છે. એટલે એ દવા જ્યારે કોષમાં દાખલ થાય છે ત્યારે કોષની જે જીવરાસાયણિક ક્રિયાઓ છે એ અવરોધાય છે. આના માટે થઈને એન્ટીવાયરલ જે દવા છે એ બનાવવી મુશ્કેલ છે. અલ્ટિમેટલી એન્ટીવાયરલ દવા લેવી એટલે વાયરસનો પણ નાશ કરવો અને સજીવ શરીરના કોષનો પણ કોઈ જે જીવરાસાયણિક ક્રિયાઓ છે એને ખલેલ પહોંચાડવી અને એમાં ઉપર અવરોધ ઊભો કરવો, જેના માટે તેને એન્ટીવાયરલ દવા બનાવવી મુશ્કેલ છે. તેમ છતાં તે હાલમાં નિયંત્રિત એન્ટીવાયરલ ઔષધ બનાવી શકાયા છે. એઝ ફોર એક્ઝામ્પલ એચઆઈવી. આ એચઆઈવીનો રોગ છે ને એ વાયરસ દ્વારા થાય છે, તો એચઆઈવીને નિયંત્રણ કરવા માટેની દવાઓ હાલમાં માર્કેટની અંદર અવેલેબલ છે, બરાબર છે. તો હાલના સંશોધનો એવું કહે છે કે એન્ટીવાયરલ દવા બનાવવી થોડી સરળ છે, બરાબર છે. પહેલાં મુશ્કેલ હતું કારણ કે એ સમયે ટેકનોલોજીનો એટલો બધો વિકાસ નહોતો થયેલો. દોસ્તો, એના પછી આપણે વાત કરવી છે રોગ અટકાવવાના સિદ્ધાંતો. હવે સંસર્ગજન્ય રોગ થયો હોય તો આ સંસર્ગજન્ય રોગ છે એ મટાડવા માટે થઈને લાંબો સમય સુધી પથારીવશ રહેવું પડે. દાખલા તરીકે એક ક્ષય નામનો રોગ છે જે શેના દ્વારા થાય છે? બેક્ટેરિયા, વાયરસ દ્વારા. ક્ષયમાં શું થાય છે? તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સતત ઉધરસ આવે છે, કારણ કે જે ક્ષયના બેક્ટેરિયા છે એ સીધા ફેફસાને અસર કરે છે. તો આ બધી વાત આગળના લેક્ચર્સમાં આપણે કરેલી છે. હવે આપણે જોઈએ રોગ અટકાવવાના ઉપાયો. રોગ અટકાવવાના સિદ્ધાંત. રોગ અટકાવવાના સિદ્ધાંતમાં એમાં જે રોગો છે મોટે ભાગે સંસર્ગજન્ય રોગોથી સંસર્ગજન્ય રોગો થાય છે. એ સંસર્ગજન્ય રોગોને અંકુશમાં લાવવા માટેની ત્રણ મર્યાદા રહેલી છે. સંસર્ગજન્ય રોગ થી છુટકારો મેળવવા માં રહેલી ત્રણ મર્યાદાઓ. તો એમાંથી પહેલી મર્યાદા છે, સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકાતું નથી શારીરિક ક્ષમતા ઉપરની અસર. સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકાતું નથી શારીરિક
क्षमता पर असरो। एज फॉर एग्जाम्पल क्षयनो रोग थवाथी फेफसा नबड़ा पड़े छे। क्षयनो रोग थवाथी सजीव शरीर में जे फेफसाओ है नबड़ा पड़े परमानेंट नबड़ा पड़े। एक वक्त कोई व्यक्ति ने क्षयनो रोग थी जाए पछी एना फेफसा नबड़ा पड़ी जाए मतलब श्वसन में तकलीफ सतत सतावती रहे। बीजो इम्पोर्टंट पॉइंट है स्वस्थ थवा माटे लांबो समय पथारीवश रहेवू पड़े। मतलब कि घणो बधो समय तमारे पथारीवश रहेवू पड़े। तमने कदाच खबर हशे कि कमळो छे पछी चिकनगुनिया छे तो आ बधा रोग थया होय छे त्यारे व्यक्तिने 5 दिवस 10 दिवस 15 दिवस सुधी दवाखानामां दाखल करेलो होय छे। बराबर छे? तो आ शुं थाय छे? एक समयनो पण बगाड थाय छे। त्रीजी मर्यादा छे સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકાતું નથી એ પહેલી મર્યાદા, સ્વસ્થ થવા માટે લાંબો સમય પથારીવશ રહેવું પડે બીજી મર્યાદા, અને ત્રીજા નંબરની મર્યાદા છે પ્રતિકારક ક્ષમતા। ઓકે, સંસર્ગજન્ય રોગનો ફેલાવો એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ખૂબ જ સંસર્ગજન્ય રોગનો ફેલાવ એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી થાય છે। ચલો નેક્સ્ટ, હવે આપણે જોઈએ રોગના ફેલાવ, રોગને ફેલાવતો અટકાવવા જરૂરી સાવધાની। ચલો આ ત્રણ મર્યાદા હતી જે સંસર્ગજન્ય રોગથી આપણને છુટકારો મેળવવા માટે કે આટલા આટલા પ્રોબ્લેમ આવી શકે છે। હવે રોગને તમારે ફેલાવતો અટકાવવો છે તો કઈ કઈ સાવધાનીઓ રાખવી પડે છે? તેમાંથી પહેલો પોઈન્ટ આવે છે, જો રોગ હવા દ્વારા ફેલાતો હોય તો ભીડભાડ વાળી જગ્યાએ નહીં જવાનું। ખુલ્લા વાતાવરણમાં રહેવું, અત્યારે લેટેસ્ટ જે કોરોના વાયરસ ચાલે છે તો કોરોના વાયરસનો ફેલાવો હવા દ્વારા થાય છે। તો સિમ્પલ વસ્તુ છે, આપણે બને ત્યાં સુધી લોકોથી શું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, તો સોશિયલ ડિસ્ટન્સિંગનો મતલબ જ એવો થાય છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જવું અને લોકોથી અંતર રાખવું। સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું। નેક્સ્ટ વાત કરીએ દોસ્તો, અમુક રોગો છે
એ રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે. પાણી દ્વારા ફેલાતા રોગ. તો શુદ્ધ જંતુમુક્ત ક્લોરિનેશન કરેલું પાણી પીવું, જેના કારણે આપણને રોગ ન થાય. ત્રીજા નંબરનું છે, જો રોગનો ફેલાવો કોઈ વાહક દ્વારા થતો હોય એઝ ફોર એક્ઝામ્પલ માખી મચ્છર, તો તેમના પ્રજનન સ્થાનનો નાશ કરવો. હવે મોટે ભાગે માખી મચ્છર ઉત્પન્ન ક્યાંથી થાય? જ્યાં ઉકરડો હોય, જ્યાં ગંદકી હોય, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, બરાબર છે? તો ત્યાં શું કરવાનું છે? સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈ કરશો એટલે માખી અને મચ્છર નો ઉપદ્રવ નહીં રહે. ત્યાં કોઈ યોગ્ય જંતુનાશક દવા છાંટી દો, જેના કારણે મચ્છરનો ફેલાવો કરતો, મચ્છરનો જે વધારો છે વાતાવરણમાં, એ તમે અટકાવી શકશો. આ ઉપરાંત વાતાવરણને શુદ્ધ રાખવું, બરાબર છે, પ્રદૂષણ ઓછું કરવું, તો જેનાથી પણ આવા જે રોગો છે એ રોગોની શક્યતા તમે ઘણા બધા અંશે ઘટાડી શકો છો. ચલો હવે એક નવી વાત આવે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ સંસર્ગજન્ય રોગનો, શરદી ઉધરસ. શરદી ઉધરસ કેવો રોગ છે? સંસર્ગજન્ય. હવે આ સંસર્ગજન્ય રોગનો ફેલાવો એક શરીરમાંથી અન્ય શરીરમાં, એક શરીરમાંથી અન્ય શરીરમાં સરળતાથી થઈ શકે. પ્લસ આ જે શરદી ઉધરસ છે ને, એ વાયરસ દ્વારા ફેલાય છે. મતલબ કે એનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ખૂબ જ સરળતાથી ઝડપથી થાય. ફરી વખત કહું, શરદી ઉધરસ સંસર્ગજન્ય રોગ છે. એનો ચેપ અથવા એનો ફેલાવો એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી થાય છે. તો ક્લાસમાં કોઈ એક વિદ્યાર્થી છે જેનું નામ એ છે, એ જે બેન્ચિસમાં બેસે છે એ બેન્ચિસમાં બીજા ત્રણ વિદ્યાર્થીઓ બેસે છે, આ બી નામનો વિદ્યાર્થી, સી નામનો વિદ્યાર્થી અને ડી નામનો વિદ્યાર્થી. તો એ નામના વ્યક્તિને શરદી ઉધરસ થઈ છે, તો સીધી વસ્તુ છે કે આ બે વિદ્યાર્થીઓ એની બાજુબાજુમાં બેઠા છે, તો આ બી નામનો વિદ્યાર્થી અને સી નામનો વિદ્યાર્થી અને ક્યાંક ડી નામનો વિદ્યાર્થી પણ સંક્રમિત થાય છે. તો શું ચારે ચારને એક સાથે શરદી ઉધરસ થઈ જાય છે? ના, કદાચ આ વ્યક્તિનો ચેપ છે આ બી નામના વિદ્યાર્થીમાં, સી અને ડી આ ત્રણ વિદ્યાર્થીમાં લાગેલો છે, તેમાંથી બી અને સી વિદ્યાર્થીઓને શરદી ઉધરસ થાય છે પણ ડીને શરદી ઉધરસ થતી નથી. કેમ એવું થયું? ચેપ તો દરેકને લાગેલો છે. તો એનું રીઝન છે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર. હવે રોગ પ્રતિકારક તંત્ર શું છે? તો જ્યારે રોગના કારકો શરીર પર હુમલો કરે ત્યારે રોગકારકોનો નાશ બોલાવવા સિમ્પલ નાશ કરે છે. રોગના કારકો એટલે બેક્ટેરિયા, વાયરસ જ્યારે શરીરમાં હુમલો કરે છે ત્યારે રોગ પ્રતિકારક તંત્ર દરેકના શરીરમાં રહેલું હોય છે, એ શું કરે છે? રોગકારકોનો નાશ કરે છે.
હવે રોગકારકોનો નાશ થયો, રોગકારકોની સંખ્યા નિયંત્રણમાં આવી, એટલે રોગકારકો મતલબ બેક્ટેરિયા વાયરસની સંખ્યા તમારા શરીરમાં એક નિયંત્રણમાં આવી જાય, કંટ્રોલમાં આવી જાય છે, એટલે રોગ તમને થયો છે એ તમને દેખાશે નહીં. ભલે તમારા શરીરમાં એનો ચેપ હશે પણ તમને એની અનુભૂતિ નહીં થાય, એ અભિવ્યક્ત નહીં થાય. રોગ પ્રતિકારક તંત્ર છે શું? એટલે મતલબ કે એવું કોઈ અંગ આવેલું છે? ના, અંગ નથી. આપણા શરીરમાં એક પ્રકારના વિશિષ્ટ કોષો હોય છે, એ વિશિષ્ટ કોષો શું કરે છે? રોગકારકોનો નાશ કરે છે. જ્યારે તમારા શરીરમાં રોગકારક આવે છે ત્યારે આ વિશિષ્ટ કોષો સક્રિય થાય છે. રોગકારકની હાજરીમાં વિશિષ્ટ કોષો સક્રિય થાય અને રોગકારકનો નાશ કરે છે. સિમ્પલ. તો આ હતું રોગ પ્રતિકારક તંત્ર. તો એનો ચેપ બી, સી અને ડી ત્રણેય વિદ્યાર્થીઓમાં લાગેલો હતો. તો બી અને સીને જ શરદી થઈ, ડીને શરદી ઉધરસ થઈ નહીં. મતલબ કે જે ડી નામનો સ્ટુડન્ટ છે એનું રોગ પ્રતિકારક તંત્ર છે એ કેવું છે? મજબૂત છે, સારું છે, રોગ સામે લડી શકે છે. કેમ સારું હશે? કારણ કે ડી નામના વ્યક્તિને પોષણક્ષમ આહાર મળતો હશે. એટલે જો કોઈ પણ સંસર્ગજન્ય રોગ હોય એને તમારે એનાથી બચવું હોય તો તમારે શું કરવાનું છે? પોષણક્ષમ આહાર મેળવવાનો છે. અત્યારની જ હાલની વાત કરીએ આપણે તો કોરોના વાયરસથી બચવા માટે લોકો ઉકાળા પીવે છે. તો ઉકાળો શું છે? પોષણ ભરેલા છે. ઉકાળાની અંદર શું હોય? પોષક તત્વો હોય. એ પોષક તત્વો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. તો એ ઉકાળો પીવાનું રીઝન પણ આવું જ છે કે તમે તમારા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બનાવો છો. જેના કારણે કોરોના વાયરસ જો તમારા શરીર ઉપર હુમલો કરે છે તો તમારું શરીર એ કોરોના વાયરસ સામે લડી શકે, એના સામે ફાઇટ કરી શકે છે. આના માટે થઈને રોગ પ્રતિકારક તંત્ર છે એ સજીવ શરીરમાં સજ્જ હોય છે. તો રોગ પ્રતિકારક તંત્ર માત્ર શરદી ઉધરસના સમયે જ નહીં, વાતાવરણની અંદર રોજના ઘણા બધા એવા બેક્ટેરિયા વાયરસો આપણા બોડીની અંદર જતા હશે જેના સામે રક્ષણ મેળવતું હશે. પણ જ્યારે એ બેક્ટેરિયા વાયરસની સંખ્યા અમુક હદ કરતાં વધી જાય છે ત્યારે રોગની અભિવ્યક્તિ થાય. બાકી રોગ પ્રતિકારક તંત્ર છે એ હર હંમેશ માટે કાર્ય કરતું જ હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ રોગ પ્રતિકારક તંત્રની કાર્યક્ષમતા ઘટતી જાય છે. એના માટે થઈને જે મોટી ઉંમરના લોકો હોય છે એમને કોરોના વાયરસની અસર ખૂબ જ ઝડપથી થાય છે. બાકી નાની ઉંમરના લોકોને કોરોના વાયરસની અસર થાય છે પણ ઝડપથી મટી પણ જાય છે. બીકોઝ ઓફ એમનું રોગ પ્રતિકારક તંત્ર કેવું હોય છે? મજબૂત હોય છે. તો દોસ્તો, આપણે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર જો મજબૂત રાખવું હોય તો પોષણક્ષમ આહાર મેળવવો પડશે. સાથે સાથે આ જે સાવધાનીઓ કીધી છે એ તમામે તમામ સાવધાનીઓ રાખવી પડશે. નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક રસીકરણ વિશે આપણે વાત કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.